નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતનો ઇતિહાસનો ટોપિક જે આપણે ચાલી રહ્યો છે તેમાં મહત્વના રાજા એવા સિદ્ધરાજ જયસિંહ વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો, આપણે સિદ્ધરાજ જયસિંહના ઓલરેડી બે ભાગ અપલોડ કરી ચૂક્યા છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો અત્યારે જુઓ અને એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તો આ બે વિડીયો પહેલાં જુઓ અને પછી આજે આપણે આગળ ભાગ ત્રણ જે આગળ જે વધી રહ્યા છે તો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહની આગળ કઈ કઈ ઘટનાઓ છે એના વિશે ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ સિદ્ધરાજ જયસિંહ વિશે. તો કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં સાહિત્ય અને કળાનો વિકાસ, એટલે કે જે સિદ્ધરાજના સમયમાં સાહિત્ય અને કળાનો કેટલોક વિકાસ થયો છે એના વિશે જો ચર્ચા કરીએ તો સિદ્ધરાજ જયસિંહના સમયગાળાને સુવર્ણયુગ કહેવામાં આવે છે. તો અહીંથી મિત્રો ખાસ એવો સવાલ નીકળી શકે કે ભાઈ ગુજરાતના કયા મહત્વના રાજાના સમયને સુવર્ણયુગ કહેવામાં આવે છે? તો સિદ્ધરાજ જયસિંહના સમયગાળાને છે એ સુવર્ણયુગ કહેવામાં આવે છે. કદાચ મિત્રો જો એવો સવાલ પૂછાય કે કયા વંશને છે એ ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે, તો સોલંકી વંશને છે એ ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. અથવા જો મિત્રો કદાચ ભારતની દ્રષ્ટિએ એવો સવાલ પૂછાય કે ભાઈ ભારતના કયો વંશ છે એ સુવર્ણયુગ ગણાય છે, તો ગુપ્ત વંશ છે એ ભારતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. તો આટલા સવાલ આમાંથી નીકળે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખશું. આ સિવાય તો કે તે સમય દરમિયાન ગુજરાતમાં રાજકીય સ્થિરતા અને સમૃદ્ધિ તેમજ કળા અને સંસ્કૃતિ છે એ શિખર ઉપર હતા એવું કહી શકાય. સિદ્ધરાજ જયસિંહ સાહિત્ય અને કળામાં ખૂબ જ પ્રોત્સાહન આપતો, એટલે કે પોતાના રાજ્યમાં સાહિત્ય અને કળાના જે પણ લોકો હોય જેની સાથે સંકળાયેલા હોય એ બધાને માન આદર આપતો એવું કહી શકાય. આવા પ્રતાપી પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ અને એની જ્ઞાનની સાક્ષરતા મૂર્તિ સમી વિભૂતિ એવા આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયેલો, એટલે કે આવા જ એક પ્રતાપી એવા મહત્વના બીજા એક વ્યક્તિ એવા આચાર્ય હેમચંદ્રાચાર્ય એનો બંનેનો આ સમયમાં છે એ મિલાપ થયેલો. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા જ્યારે ભોજ ઉપર આક્રમણ કરેલું અને એની જ્યારે એની હાર થઈ તેથી એની જ્યારે રાજા સિદ્ધરાજ જયસિંહ પાછો આવેલો ત્યારે એની સાથે ગ્રંથ ભંડાર પણ પાટણમાં લાવ્યો હતો. અને આ સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વ્યાકરણના મૂળ સ્ત્રોતો અને વિવેચન આધારિત એક ગ્રંથ લખવાની પ્રેરણા આપી અને એ ગ્રંથનું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનું શાસન. તો મિત્રો આગળ આમાંથી એક સવાલ પૂછાઈ ગયેલો છે તો કે ભાઈ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ કોણે લખ્યો? તો જવાબ આવશે હેમચંદ્રાચાર્ય. પણ કદાચ મિત્રો એવો સવાલ પૂછાય કે હેમચંદ્રાચાર્યને સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ લખવાની પ્રેરણા કોણે આપી હતી? તો સિદ્ધરાજ જયસિંહે છે એ પ્રેરણા આપી હતી. હેમચંદ્રાચાર્ય જ્યારે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ લખ્યો અને આ ગ્રંથ એક મહાગ્રંથ જે હતો એને સન્માન આપવા માટે આ સિદ્ધરાજે છે એ શણગારેલા હાથી ઉપર આદરપૂર્વક રાખીને એને પાટણમાં વાતે ગાતે એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એટલે આ પ્રથમ ગ્રંથ હતો એટલે એને માન આપવા માટે સિદ્ધરાજ જયસિંહે છે એ આ ગ્રંથને વાતે ગાતે પાટણમાં શોભાયાત્રા કાઢી હતી. કદાચ મિત્રો જો એવો સવાલ પૂછાય કે આ જે હાથી ઉપર વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી એ કયા હાથી ઉપર કાઢવામાં આવી હતી? કદાચ એવો સવાલ પૂછાય તો શ્રીકર નામના હાથી ઉપર છે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાની વિશેષતા એ હતી કે ગ્રંથના રચયિતા અને હેમચંદ્રાચાર્ય બંને સિદ્ધરાજ જયસિંહ અને બંને પગપાળા ચાલીને શોભાયાત્રામાં જોડાયેલા હતા. એટલે કદાચ મિત્રો એવો સવાલ પૂછાય કે ભાઈ કયા ગ્રંથની વિશેષતા એ છે કે ખાસિયત એ છે કે જેમાં રચનાકાર અને રાજા બંને પગપાળા જોડાયેલા હતા? તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ હતો એમાં આ એની ખાસિયત છે, અવારનવાર પરીક્ષામાં આગળ પૂછાઈ ગયેલું છે. હેમચંદ્રાચાર્યએ બીજા અનેક ગ્રંથો લખ્યા છે જેમાં જોઈએ તો દયાશ્રય છે, પછી ઋષિશિષ્ટ સલાકા છે, ફરીથી ઋષિશિષ્ટ સલાકા, પુરુષચરિત, ત્રીજો છે દેશીનામમાળા અને ચોથું સંધાનો શાસ્ત્ર. મિત્રો આ હેમચંદ્રાચાર્ય વિશે જો થોડીક માહિતી લઈએ તો હેમચંદ્રાચાર્યનું મૂળ નામ હતું ચાંગદેવ, એના પિતાનું નામ હતું ચાચિંગદેવ અને માતાનું નામ હતું પાહેણીદેવી. હેમચંદ્રાચાર્ય બાળપણમાં તેજસ્વી એવા હતા, આથી 6 વર્ષની ઉંમરે છે એ દીક્ષા લીધેલી અને દીક્ષા પછી એણે નામ ધારણ કર્યું સોમદેવ અથવા સોમચંદ્ર. તો કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ હેમચંદ્રાચાર્ય દીક્ષા પછી કયું નામ ધારણ કરેલું હતું? તો સોમદેવ અથવા સોમચંદ્ર. અને એને દીક્ષા આપનાર ગુરુ હતા દેવચંદ્ર સૂરી. તો મિત્રો કદાચ એવો સવાલ થાય કે ભાઈ હેમચંદ્રાચાર્ય નામ ક્યારે પડેલું? તો કે 21 વર્ષની ઉંમરે અને પોતે ગુરુ બન્યા ત્યારે. તો હેમચંદ્રાચાર્ય કોના કોના ગુરુ હતા? તો હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના ગુરુ હતા. તો આટલી માહિતી હેમચંદ્રાચાર્ય વિશે આપણે યાદ રાખવાની છે. આગળ જોઈએ તો કે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં અન્ય એક પ્રખ્યાત કવિ હતા શ્રીપાલ. એટલે કદાચ તમને સવાલ એવો પૂછાય કે શ્રીપાલ કવિ
કોના દરબારમાં હતા? તો સિદ્ધરાજ જયસિંહના દરબારમાં છે એ શ્રીપાલ નામના કવિ હતા. સિદ્ધરાજ આ પ્રજ્ઞાચક્ષુ કવિને શ્રીપાલને પોતાનું બંધુ અને ભાઈ માનતો હતો. એટલે સિદ્ધરાજ જયસિંહ છે એ આ કવિને પોતાનો ભાઈ અથવા બંધુ મિત્ર હોય એવું માનતો હતો અને તેમને કવિન્દ્ર કહીને સંબોધિત કરતો હતો. એટલે કદાચ તમને એવો સવાલ પૂછાય કે શ્રીપાલનું ઉપનામ શું હતું? તો કવિન્દ્ર એનું ઉપનામ હતું. શ્રીપાલે વેરોચન પરાજ્ય નામનો ગ્રંથ લખ્યો હતો અને આના સિવાય તેમણે સહસ્ત્રલિંગ સરોવર જેવા અનેક સ્થળોમાં પ્રશસ્તિઓની પણ રચનાઓ કરી હતી. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન બીજા કેટલાક ગ્રંથોની પણ અલગ અલગ રચનાઓ થઈ હતી, જેમાં જોઈએ તો પ્રથમ વાઘભટ્ટ દ્વારા વાઘભટ્ટાલંકાર, વર્ધમાન સુરી દ્વારા ગણ રત્ન મહોદધિ, આ સિવાય આચાર્ય જયમંગલમ દ્વારા કવિ શિક્ષા, આવા ઘણા બધા અલગ અલગ છે એ ગ્રંથની રચના એના સમયમાં થઈ હતી. સિદ્ધરાજ જયસિંહના દરબારમાં જૈન ધર્મના બે ફાટા હતા, શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય વચ્ચે એ સમયમાં વાદ વિવાદ થયેલો અને એમાં શ્વેતાંબર ધર્મનું છે એ આધિપત્ય એટલે કે અધ્યક્ષ સ્થાન લેતા હતા દેવચંદ્ર સૂરી અને દિગંબરનું છે એ આધિપ્રતિનિધિત્વ કરતા હતા કુમુદચંદ્ર કરતા હતા. અને આ બે શ્વેતાંબર અને જૈન ધર્મનો દિગંબર છે બે વચ્ચે વાદ વિવાદ થયો અને આ વાદ વિવાદમાં શ્વેતાંબર ધર્મ છે એનો વિજય થયો હતો. હવે જોઈએ સિદ્ધરાજ જયસિંહની ન્યાયપ્રિયતા એટલે કે ન્યાય માટે પણ એ સિદ્ધરાજ જયસિંહ જાણીતો છે, તો એના વિશે ચર્ચા કરીએ. તો કે સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન ખંભાતમાં પારસીઓ અને બ્રાહ્મણો બંને મળીને મુસ્લિમોની જે છે એ મસ્જિદ ઉપર સળગાવી દીધી અને 80 જેટલા લોકો છે એને મારી નાખેલા. હવે આ ઘટના છે એ સિદ્ધરાજ જયસિંહને અલી નામના વ્યક્તિએ સિદ્ધરાજ જયસિંહને આ ઘટનાની વાત કરેલી અને પોતે ન્યાયની માગણી કરેલી. હવે આ ઘટના આખી છે એ ધાર્મિક બાબતે હતી, એટલે સિદ્ધરાજ જયસિંહે કોઈ બીજા ઉપર વિશ્વાસ કરવો એની કરતાં આનું પોતે છદ્મ વેશ એટલે કે છુપાવેશે છે એ ખંભાત જઈને તપાસ કરવી અને પોતે છુપાવેશે તપાસ કરે છે અને મુસ્લિમો સાથે ખરેખર અન્યાય થયો છે એ વાત એને જાણીને સાચી લાગે કે ભાઈ હા આમાં પારસીઓ અને બ્રાહ્મણોનો વાક છે, આથી જેટલા પણ એની સાથે સંકળાયેલા હતા એ બધાને દંડ કરે છે અને આ મુસ્લિમોને ન્યાય આપે છે અને સાથે જ મુસ્લિમોને મસ્જિદ બાંધવા માટે 1,00,000 રૂપિયાનું ઇનામ પણ આપે છે. એટલે આમ કહી શકાય કોઈ એના માટે કોઈ એક ધર્મ વર્ચસ્વ ના ધરાવતો, બધા ધર્મ એના માટે કેવા હતા? તો કે સરખા હતા એવું કહી શકાય. સિદ્ધરાજ જયસિંહ પોતાના કુળની પરંપરા અનુલક્ષીને અનન્વય શિવ ભક્ત હતો. કદાચ મિત્રો એવો સવાલ પૂછાય કે ભાઈ સિદ્ધરાજ જયસિંહનો મૂળ ધર્મ કયો હતો? તો શિવ ધર્મ હતો, પરંતુ પોતે શૈવ ધર્મ અનુયાયી હોવા છતાં પણ જૈન ધર્મનું સારું એવું માન આપતો હતો. એ પોતે કહેતો કે રાજાને બધા ધર્મના અનુયાયીનું સમાન રીતે પાલન પોષણ કરવું જોઈએ. ફરીથી તો કે રાજાએ બધા ધર્મના અનુયાયીઓનું સમાન રીતે પાલન પોષણ કરવું જોઈએ એવું સિદ્ધરાજ જયસિંહ અવારનવાર પોતે કહેતો. હવે જોઈએ સિદ્ધરાજ જયસિંહની વહીવટી વ્યવસ્થા, એના વિશે જો ચર્ચા કરીએ તો એના મહામાત્ય કોણ કોણ હતા? તો પહેલો હતો શાંતુ મહેતા જે એનો પહેલો મહામાત્ય હતો, આ સિવાય મુંજાલ મહેતા, આ સિવાય દાદક જે વડનગરનો બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ હતો એટલે ખાસ યાદ રાખશું, અને આ સિવાય ચોથો હતો આંશુક જૈન. ફરીથી શાંતુ મહેતા, મુંજાલ મહેતા, દાદક અને આંશુક જૈન એ પોતે મહામાત્યો હતા. હવે એના મંત્રીઓની ચર્ચા કરીએ તો મંત્રીઓમાં વાઘભટ્ટ, ઉદયન, ગોગિલ અને આનંદ આ ચાર પોતે છે એના મંત્રીઓ હતા. ફરીથી વાઘભટ્ટ, ગોગિલ, ઉદયન અને આનંદ આ ચાર એના મંત્રીઓ હતા. આ સિવાય માળવાના દંડાધિપતિ તરીકે કોને નિમણૂક કરવામાં આવી હતી? કદાચ એવો સવાલ પૂછાય તો મહાદેવને, જે કોણ હતો? તો કે દાદકનો પુત્ર હતો અને દાદક છે એ મહામાત્ય હતો. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, દાદકનો પુત્ર છે એ માળવાનો દંડાધિપતિ હતો. આ સિવાય ખંભાતનો દંડાધિપતિ કોણ હતો? તો કે ઉદયન હતો. અને આ સિવાય પુરોહિત જે ક્યાંનો કોણ હતું? તો કે ઓમ શર્મા. એ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ છે વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવેલી હતી. આ સિવાય અન્ય જો માહિતી વિશે વાત કરીએ તો પ્રખ્યાત નાયક એવા જયદેવ પરમાર સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતા. એટલે ખાસ મહત્વના વ્યક્તિ એવા જયદેવ પરમાર છે એ કોના? જગદેવ પરમાર છે એ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતા અને આ જગદેવ પરમાર મિનળદેવીના ભત્રીજાના કલમરાજ જયકેશીનો માસીભાઈ હતો અને આ જગદેવ પાટણમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતો હતો અને સોમેશ્વરના જગદેવની ખ્યાતિનું વર્ણન પણ આ પ્રકારે કર્યું હતું કે જગદેવ વગર પાટણની હવે ખરાબ દશા થઈ છે અને તે દ્વારપાળ હતો ત્યાં સુધી ગુર્જરોના દુશ્મનોએ પ્રવેશી શકતા ન હતા. એટલે આવી વર્ણન કોણે કરેલું છે? તો કે સોમેશ્વરે છે એની વાત કરેલી છે કે જગદેવ વગર પાટણની દશા કેવી થઈ ગઈ છે? ખરાબ થઈ ગઈ છે. જ્યાં સુધી પોતે દ્વારપાળ હતો ત્યાં સુધી ગુર્જરોનો દુશ્મનોની તાકાત નહોતી કે એ પ્રવેશી શકે. આ સિવાય સિદ્ધરાજ જયસિંહે દરેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેને ત્રિભુવનગંજ અથવા ત્રિભુવનગંડનું બિરુદ ધારણ કર્યું હતું. અને આ ત્રિભુવનગંજ એટલે શું થાય?
તો કે ત્રણેય જગનો રક્ષક, એવો જગતનો રક્ષક એવો એનો અર્થ થાય. એટલે આ રીતના બધા યુદ્ધ પોતે જીતો હોવાથી કયું ઉપનામ ધારણ કરે છે, કદાચ એવો સવાલ પૂછાય તો ત્રિભુવનગંજ અથવા ત્રિભુવનગન. આ સિવાય જ્યારે ભોજરાજાને હરાવીને પોતે ગ્રંથ ભંડાર લાવ્યો ત્યારથી પોતે છે એ સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાવા લાગ્યો. એટલે કે કયું ઉપનામ ધારણ કરેલું છે, કદાચ એવો સવાલ પૂછાય કે ભોજરાજાને હરાવીને જે ગ્રંથ ભંડાર લાવેલો હતો એ અંતર્ગત, તો કે સિદ્ધરાજ જયસિંહનું ઉપનામ ધારણ કર્યું હતું. દંતકથાઓમાં સિદ્ધરાજ જયસિંહને સગરા જયસંઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કદાચ એવો સવાલ પૂછાય કે સિદ્ધરાજ જયસિંહને દંતકથાઓ પ્રમાણે, એટલે કે આગળની જૂની વાર્તાઓ પ્રમાણે કયા નામે ઓળખવામાં આવે છે, તો સગરા જયસંઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપનાર એવા સિદ્ધરાજ જયસિંહની અદ્ભુત લોકકથાઓનો નાયક તરીકે નામાંકિત થયો છે. એના સમયમાં ગુજરાતમાં એક પ્રકારની એકતા અને અસ્મિતા ઊભી થઈ હતી અને આ સોલંકી વંશના સર્વે રાજવીઓમાં સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મસૂદી રાજા પણ તે ગુજરાતના ઇતિહાસમાં સૌથી અગ્રગણ્ય છે. એટલે કહી શકાય ગુજરાતના ઇતિહાસમાં મહત્વના કોઈ રાજાઓ એમાં આ ભાઈ સિદ્ધરાજ જયસિંહ છે એ સર્વોચ્ચ ધ્યાન સ્થાન ધરાવે છે એવું કહી શકાય. બે મુસ્લિમ લેખકો એમાં અલિદ્રસી અને મહંમદ સફી આ દ્વારા છે આપણે સિદ્ધરાજ જયસિંહના સમયની પણ માહિતી મળે છે. ફરીથી અલિદ્રસી અને મહંમદ સફી નામના વ્યક્તિ દ્વારા આ સિદ્ધરાજની માહિતી મળે છે. આ સિવાય આપણા જાણીતા કવિ એવા કવિ નર્મદ, કે જેની ચર્ચા આપણે મિત્રો અલગથી વિડીયોમાં કરીશું, તો આ કવિ નર્મદે પોતાનું જે ગીત લખેલું છે જય જય ગરવી ગુજરાત, જે આપણું ગુજરાતનું રાજ્ય ગીત છે, તે ઉદ્બોધિત ગીત લખ્યું છે, તેમાં પણ સિદ્ધરાજની બે પંક્તિઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે. જો એની વાત કરીએ તો કે એ અણહેલવાડના રંગ એ સિદ્ધરાજ જયસંઘ, એટલે આ તે જે નર્મદે જે કાવ્ય પંક્તિઓ લખેલી છે જય જય ગરવી ગુજરાત, એમાં પણ આ સિદ્ધરાજ જયસિંહની બે પંક્તિઓ ઉલ્લેખ જોવા મળે છે કે એ અણહિલવાડનો રંગ અને એ સિદ્ધરાજ જયસંઘ. આ સિવાય સિદ્ધરાજ જયસિંહના સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી લાવવા અને બચાવવામાં જે 32 લક્ષણા વીર પુરુષનું બલિદાન લીધું હતું એ વીર માયો પાટણ રાજ્યનો વીર માયો ભગવાન કહેવાયો હતો. એટલે કે આ જે સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે સહસ્ત્રલિંગ તળાવનું જે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું એમાં એક મહત્વનો પુરુષનું એવું કહી શકાય બલિદાન થયું હતું, એટલે કે એનું મૃત્યુ થયું હતું, એનાથી આ ત્યારથી એની પૂજા થવા લાગી અને વીર માયો ભગવાન તરીકે પણ ઓળખાવા લાગ્યો. આ વીર માયાનું જન્મ એક દલિત વણકરના ઘરે થયું હતું અને તેમના પોતાનું આત્મબલિદાન પાટણ નગરવાસીઓને પાણીના સમસ્યાના નિવારણ અને દલિત સમાજ માટે આપ્યું હતું. એટલે કહી શકાય કે એણે જે એક પોતે નીચા કુળમાં જન્મ થયો હતો છતાં પણ પોતે મૃત્યુ પામીને આત્મબલિદાન, એટલે પોતાનું મૃત્યુ પામી પોતે શરીરનો ત્યાગ કરીને આ પાટણ નગરવાસીઓને પાણીની સમસ્યા જે હતી એનો નિરાકરણ લાવેલો હતો. આ સિદ્ધરાજ જયસિંહની સરખામણી ઉર્જના કહી શકાય કે ભાઈ ઉજ્જૈનના વિક્રમાદિત્યના રાજા સાથે પણ કરવામાં આવે છે. અહીં ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, એટલે કે ઉર્જના એટલે કે ઉજ્જૈનના વિક્રમાદિત્ય સાથે પણ કરવામાં આવે છે અને આ સિદ્ધરાજ જયસિંહે ડભોઈનો કિલ્લો પણ બંધાવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહનું અવસાન 1143માં થયું હતું અને ત્યારે તે નિસંતાન હતો. આથી તેની પછી ગાદી ઉપર ભીમદેવની બીજી પત્ની બકુલાદેવીના વંશજનો કુમારપાળ ગાદી ઉપર આવેલો હતો. મિત્રો આ કુમારપાળ પણ મહત્વનો એવો રાજા છે સોલંકી વંશનો, તો એની ચર્ચા આપણે અલગથી વિડીયોમાં કરીશું. મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું. જો તમને વિડીયો ગમેલો હોય તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી કરીને તેમને પણ આનો લાભ મળી શકે. અને મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.